నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ పంచాస్తికాయ భగవాన్ కుంకుందాచార్య రచిత పంచాస్తికాయ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత పంచాస్తికాయ టీకా సమయ వ్యాఖ్య એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 108 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથામાં નવ પદાર્થના નામ અને એનું વર્ણન આવ્યું. કુંકુંદાચાર્ય ભગવાને નવ પદાર્થના નામ આપ્યા અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એના સ્વરૂપનું કથન કર્યું. એમાં પહેલી વાત એ કરી કે જીવ અને અજીવ એ બે મૂળ પદાર્થો છે. જીવ અને અજીવ બે મૂળ પદાર્થ કયા, અને એની વ્યાખ્યા કરી કે જેમાં ચૈતન્યનો અભાવ છે તે અજીવ છે, અને એવા અજીવ પાંચ છે, પાંચ દ્રવ્ય છે, અને ચૈતન્ય જેનું લક્ષણ છે તે જીવ છે, જીવાસ્તિકાય છે. હવે આ બે મૂળ પદાર્થની વાત કરી અને પછી આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે એ બેના સંયોગથી નિપજતા સાત બીજા પદાર્થ છે. જીવ અને પૂતગળના સંયોગ પરિણામથી, બેના સંયોગથી એટલે બંનેના સંયોગ પરિણામથી નિપજતા સાત પદાર્થ છે, અને એમાં પુણ્ય પાપ, આશ્રવ, સંવર, બંધ, નિરા અને મોક્ષ એ સાતની વાત લીધી, અને એ બંને રીતે સમજાવ્યા. એટલે કે એ સાતે જીવમાં કઈ રીતે છે અને કર્મમાં કઈ રીતે છે એ વાત સમજાવી. સાતે સાતને વિશે એ વાત સમજાવી કે એ પરિણામ જીવના એ રીતે છે, અને પછી કર્મમાં એ કઈ રીતે છે એ પણ સાથે ને સાથે સમજાવ્યું. એટલે દરેક વસ્તુને જીવ અને કર્મ બંને તરીકે સમજાવી. આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ આપણે કર્યો છે, અને એમાં આપણે નિજરાની વાત અત્યારે ચાલી રહી છે. નિજરા, ભાવ નિજરા અને દ્રવ્ય નિજરા. તો ભાવ નિજરાનું સ્વરૂપ ગુરુદેવે સ્પષ્ટ સમજાવ્યું. હવે દ્રવ્ય નિજરાની વાત છે. તો પ્રવચન પ્રસાદ ભાગ બીજો એના પાના નંબર 32 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે તે ભાવ નિજરાનું નિમિત્ત પામીને પૂર્વ ઉપાર્જિત કર્મોનો નિરસ ભાવ થઈ એક દેશ ક્ષય થયો તેને દ્રવ્ય નિર્જરા કહે છે. ગુરુદેવ કહે છે કે આ પણ નિમિત્તથી કથન છે. આચાર્ય ભગવાને પણ એ નિજરાની વાતને એ રીતે સમજાવી કે જીવને વિશે કઈ રીતે છે અને કર્મને વિશે નિજરાનું સ્વરૂપ કઈ રીતે છે. તો એમાં એ વાત એમ કીધી કે ભાવ નિજરા છે, એ ભાવ નિજરાના નિમિત્તે આ દ્રવ્ય નિજરા છે, એમાં નિમિત્ત થાય છે. એટલે આચાર્ય ભગવાને એમ વાત લીધી કે કર્મના વીર્યનું, કર્મની શક્તિનું સાતન એટલે કે ક્ષય કરવામાં સમર્થ એવો જે બહિરંગ તથા અંતરંગ 12 પ્રકારના તપો વડે વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધ ઉપયોગ તે નિર્જરા છે, એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને લીધું.
શુદ્ધ ઉપયોગને નિર્જરા કહી અને શુદ્ધ ઉપયોગમાં એ વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધ ઉપયોગ તો એનું કારણ સમજાવ્યું કે તપ અને તપમાં બહિરંગ અને અંતરંગ બંનેની વાત લીધી. છ પ્રકારના બહિરંગ તપ અને છ પ્રકારના અંતરંગ તપ એવા 12 પ્રકારના તપ વડે વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધ ઉપયોગ તે નિર્જરા છે. અને એમાં ગુરુદેવે સ્પષ્ટતા કરી કે ખરેખર તો અંતરંગ તપ છે એ નિર્જરાનું કારણ છે અને બહિરંગ તપ જે છે એ સાથે રહેલો ભાવ છે એટલે એનાથી તો પુણ્યનો બંધ થાય છે. હવે એના પછીથી અહીંયા આચાર્ય ભગવાને એમ કહ્યું કે તેમજ તેના પ્રભાવથી એટલે કે વૃદ્ધિ પામેલા શુદ્ધ ઉપયોગના નિમિત્તથી તેના પ્રભાવથી એટલે કે આ જે નિજરા કહી જીવને વિશે જે નિજરાની વાત કરી શુદ્ધ ઉપયોગ રૂપ નિજરાની વાત કરી તો એના પ્રભાવથી એટલે શું? કેમકે પ્રભાવ અહીંયા જે પરિણામ થયા છે જીવને વિશે થયા છે એનો પ્રભાવ પેલા કર્મ ઉપર તો કાંઈ પડે નહીં, કેમકે કર્મ તો જુદું દ્રવ્ય છે. છતાંય શબ્દ એવા છે કે તેમજ તેના પ્રભાવથી એટલે શુદ્ધ ઉપયોગના પ્રભાવથી દ્રવ્ય નિજરા થાય એવી વાત લીધી. તો એમાં સ્પષ્ટતા કરી છે કે તેના પ્રભાવથી એટલે વૃદ્ધિ પામેલા શુદ્ધ ઉપયોગના નિમિત્તથી એના નિમિત્તથી એટલે આ ભાવ નિજરા જે કહેવામાં આવી શુદ્ધ ઉપયોગરૂપ ભાવ નિજરા એના નિમિત્તથી આચાર્ય ભગવાન એમ કહે છે કે નિરસ થયેલા એવા ઉપાર્જિત કર્મ પુદ્ગલોનો એક દેશ સંક્ષય એટલે કે એનો ક્ષય સમ્યક પ્રકારે ક્ષય સંક્ષય તે નિજરા છે અને એને દ્રવ્ય નિજરા કહી અને એ વાતને ગુરુદેવ હવે સમજાવી રહ્યા છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે તે ભાવ નિર્જરાનું નિમિત્ત પામીને પૂર્વ ઉપાર્જિત કર્મોનો નિરસ ભાવ થઈ એક દેશ ક્ષય થયો તેને દ્રવ્ય નિર્જરા કહે છે. અને એમાં ગુરુદેવ એમ કહે છે કે તે પણ નિમિત્તથી કથન છે. આત્મા કર્મોનો ક્ષય કરી શકતો નથી. આત્મા દ્રવ્ય કર્મ છે એનો કંઈ ક્ષય કરે છે એમ તો શક્ય જ નથી, કેમ કે દ્રવ્ય કર્મ છે એ તો પુદ્ગળના પરિણામ છે અને આત્મા ચેતન છે તો ચેતન પુદ્ગળ જે જળ છે એના પરિણામ તો કરે નહીં, એટલે આત્મા કર્મોનો ક્ષય કરી શકતો નથી. અહીંયા જ્યારે એમ કહ્યું કે એક દેશ ક્ષય તેને દ્રવ્ય નિર્જરા કહી કર્મોનો નિરસ ભાવ થઈ એક દેશ ક્ષય થયો એટલે એને દ્રવ્ય નિર્જરા કહી. દ્રવ્યનું એ ખરી જવું એના પરમાણુઓ દ્રવ્યરૂપે ન રહેવા એટલે કે એ કર્મરૂપે ન રહેવા દ્રવ્ય કર્મરૂપે ન રહેવા એને દ્રવ્ય નિર્જરા કહી. તો કહે છે કે એ ભાવ નિજરાનું નિમિત્ત પામીને એ થાય છે. ભાવ નિજરા જીવના પરિણામ છે અને દ્રવ્ય નિર્જરા છે તે કર્મને વિશે થાય છે. એ ભાવ નિજરાનું નિમિત્ત પામીને પૂર્વ ઉપાર્જિત કર્મોનો પહેલા જે બંધાયેલા એ કર્મો એનો નિરસ ભાવ થઈ એક દેશ ક્ષય થયો તેને દ્રવ્ય નિજરા કહે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે તે પણ નિમિત્તથી કથન છે. નિમિત્તથી કથન છે એટલે એટલા માટે કે એ દ્રવ્ય નિજરા છે એ પૂતગળના પરિણામ છે, પૂતગળને વિશે સ્વયં થાય છે. એમાં ખરેખર તો જીવની ભાવ નિજરા કાંઈ કરતું નથી. જીવને ભાવ નિજરા થાય છે એ જીવના પરિણામ જીવને વિશે થયા અને આ કર્મની જે દ્રવ્ય નિજરા થઈ એ પરિણામ કર્મને વિશે થયા એટલે એ બે વચ્ચે સીધો કોઈ સંબંધ નથી. પણ એક જ સમય છે એ જ સમયે થાય છે. જ્યારે જીવને ભાવ નિજરાના પરિણામ થયા છે તો એ જ વખતે જે જળ કર્મ છે દ્રવ્ય કર્મ છે એની નિજરા થાય છે. એટલે એમ કહ્યું કે ભાવ નિજરાનું નિમિત્ત પામીને એ પૂર્વ ઉપાર્જિત કર્મનો એક દેશ ક્ષય થયો અને એને દ્રવ્ય નિજરા કહે છે. પણ એમાં તો નિમિત્તથી કથન છે. આત્મા કર્મોનો ક્ષય કરી શકતો નથી.
પરંતુ જે ક્ષય થાય છે એટલે કે કર્મનો ક્ષય થાય છે તો કર્મ માંથી જે પરમાણુ છૂટા પડે છે તો એની પોતાની યોગ્યતાથી એમ થાય છે. તે પરમાણુ સ્વયં તેની લાયકાતથી યોગ્યતાથી એક દેશરૂપ ક્ષય થાય છે એટલે છૂટા પડે છે અને તે દ્રવ્ય નિર્જરા છે. આમ ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા બંને સ્વતંત્ર છે, કોઈ કોઈને લીધે નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે ભાવ નિજરા થાય છે એ જ વખતે દ્રવ્ય નિજરા થાય છે એટલે એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહ્યો. પણ વાસ્તવમાં ભાવ નિજરાના પરિણામ જે થયા તે જીવને વિશે થયા અને દ્રવ્ય નિજરાના પરિણામ થયા તે કર્મને લીધે થયા, એટલે એ કર્મનું પરિણમન છે. બંને સ્વતંત્ર છે, બંને પરિણમન સ્વતંત્ર છે. પેલું જીવનું પરિણમન છે અને આ છે તે પૂદગળનું પરિણમન છે. આત્મા દ્રવ્ય નિજરાથી જુદો છે, એવી જ રીતે ભાવ નિજરાથી પણ એ જુદો છે. આત્મા, શુદ્ધ આત્મા એ ભાવ નિજરા જેટલો નથી, કેમ કે ભાવ નિજરા એ આત્માના પરિણામ છે. આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ તત્વ એ કઈ ભાવ નિજરા જેટલું નથી. આત્મા દ્રવ્ય નિજરાથી તો જુદો છે અને આત્મા ભાવ નિજરા જેટલો નથી. આત્મા શુદ્ધ ત્રણે કાળ રહેવા વાળી ચીજ છે અને ભાવ નિજરા છે તો પર્યાય છે. અને એમ ભેદ જ્ઞાન કરવું તે ધર્મ છે. તો આ આખું પ્રવચન વૈશાખ સુદ બીજના શનિવારના દિવસનું થયું કે જે દિવસે ગુરુદેવનો જન્મદિવસ હતો, વૈશાખ સુદ બીજ. હવે તે પછીના દિવસનું એટલે વૈશાખ સુદ ત્રીજ રવિવાર વીર સંવત 2478ના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે ધર્મ કેમ થાય તેની વાત ચાલે છે. નવ તત્વને બરાબર જાણે તો ચૈતન્ય સ્વરૂપ તરફ વળી એકાગ્ર થઈ અને મુક્તિ પામે. નવ તત્વને બરાબર એટલે જેમ છે તેમ જાણે તો પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપ તરફ વળે, ચૈતન્ય સ્વરૂપ તરફ વળે, ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્ર થાય અને એમ કરતા પુરુષાર્થ આગળ કરતા કરતા એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરે. આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે, જાણવું દેખવું તેનો ધર્મ છે, જ્ઞાન અને દર્શન એ એનો ધર્મ છે. શરીર મન વાણી એ જડ છે, અજીવ છે અને એવા અજીવથી જીવ જુદો છે. દયાદાન આદિના ભાવ એ પુણ્ય છે અને તે આત્માની પર્યાયમાં થાય છે, તેને ભાવ પુણ્ય કહે છે. અને એવા ભાવ પુણ્યનું નિમિત્ત પામીને જે કર્મના રજકણો છે તે બંધાય છે તો તેને દ્રવ્ય પુણ્ય કહે છે. એવી રીતે હિંસા, જુઠ્ઠું, ચોરી પાપ તત્વ છે, એટલે કે એવો ભાવ જીવને થાય છે એ ભાવ પાપ તત્વ છે. અને તેના નિમિત્તે એવા કર્મ પરમાણુ બંધાય છે તો એને દ્રવ્ય પાપ કહે છે. પુણ્ય પાપના પરિણામને આશ્રવ કહે છે, એટલે કે આ બંને પરિણામો છે તે આશ્રવ છે. જીવને વિશે એવા પુણ્ય પાપના પરિણામ જે થયા તે આશ્રવ છે અને એવા આશ્રવના નિમિત્તે જે કર્મ પરમાણુઓ આવે છે તેને દ્રવ્ય આશ્રવ કહે છે. તો એ રીતે આ બધું પુનરાવર્તન કર્યું અને પછી સંવર અને નિજરાની થોડી વધારે વાત કરે છે. ગુરુદેવ સંવરને વિશે કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અજીવ તથા પુણ્ય પાપની રૂચિ છોડીને સ્વભાવનું ભાન થવું તે ભાવ સંવર છે, તેના નિમિત્તે કર્મોનું અટકવું તે દ્રવ્ય સંવર છે. ભાવ સંવર, સંવર એટલે વિકારી ભાવ ન થવા એવી દશા. તો એમાં જીવનો ભાવ છે, એ ભાવ કેવો છે
શુદ્ધ ભાવ છે એવો ભાવ થાય છે તો એને શુભાશુભ ભાવ એ વખતે નથી. શુભાશુભ ભાવ આવવાના હતા અને હવે આ સંવર છે એટલે શુભાશુભ ભાવ આવતા નથી એવો એનો અર્થ નથી. પુણ્ય પાપના ભાવ શુભાશુભ ભાવ એ આવવાના હતા પણ હવે એને સંવર છે એટલે હવે એ ભાવ આવતા નથી એમ નથી. ખરેખર તો એમ છે કે એને સંવર છે એટલે એનો ભાવ અસ્થિપૂર્વક વિચાર કરીએ તો એવો ભાવ છે. તો કેવો ભાવ છે? તો કે હું ત્રિકાળી ચૈત્યનો ભગવાન આત્મા છું, શુદ્ધ છું, એવો ભાવ છે. અને એવા ભાવે એ પરિણમે છે તો શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી અને એમ એને આશ્રવ નથી થતો એટલે એ સંવર છે. અને આવા પરિણામ જીવને થયા, એ વિતરાગી પરિણામ જીવને વિશે થયા અને એનું નિમિત્ત પામીને કર્મોનું અટકવું એ દ્રવ્ય સંવર છે. કર્મોનું અટકવું એટલે શું? કર્મના રજકણો આવવાના હતા અને હવે રોકાઈ ગયા એવો અર્થ નથી. ખરેખર એ કર્મના રજકણોનું એ વખતે એની યોગ્યતા એવી હતી એટલે ન આવવું એમ જ હતું. એ વખતે કર્મના રજકણોનું અટકવું એ કહેવું એ તો વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં તો એમ છે કે એ વખતે એ કર્મ રજકણોનું કર્મરૂપે ન બંધાવવું એમ જ થવાનું હતું, તે જ થઈ રહ્યું છે. ક્યારે? કે જ્યારે જીવને ભાવ સંભર છે તો એ વખતે પેલા કર્મ રજકણો અહીંયા આવતા નથી, જીવની સમીપમાં આવતા નથી. તો ન આવે એમાં પેલું ભાવ સંવર કાંઈ કરે છે એમ નથી. કેમ કે ભાવ સંવર જીવને વિશે થયો અને પેલા કર્મ તો જડ છે, કર્મના પૂતગળો તો જડ છે એટલે કર્મના પૂતગળો ને ભાવ સંવર કાંઈ રોકી શકે જ નહીં. કેમ કે ભાવ સંવર એ ચૈતન્યના પરિણામ છે, જીવના પરિણામ છે અને કર્મના પૂતગળો છે એ તો જડ છે એટલે ચૈતન્યના પરિણામ જડના પરિણામ કરે અથવા તો જડના પરિણામને રોકે એમ થતું નથી. અને એ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે. પણ વ્યવહારથી એમ જ કહેવાય છે કે અહીંયા ભાવ સંવર થયો છે જીવને એટલે હવે એને શુભાશુભ ભાવ થતો જ નથી એટલે એનું નિમિત્ત પામીને કર્મરજકણોનું આવવું થતું નથી એટલે એમ દ્રવ્ય સંવર છે. તેના નિમિત્તે કર્મોનું અટકવું તે દ્રવ્ય સંવર છે. દ્રવ્ય કર્મ થતા નથી એવો દ્રવ્ય સંવર છે. નવા કર્મો આવવાના હતા તે અટકી ગયા એવો એનો અર્થ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં લીનતા થતા, પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં લીનતા થતા વિકાર આદિ ન થયા અને કર્મો સ્વયં આવતા અટકી ગયા તે સંવર છે. આ સંવર વિના અથવા સમ્યક દર્શન વિના ધ્યાન અને તપ હોતા નથી. આવો સંવર એટલે સ્વરૂપની દ્રષ્ટિ થાય, સ્વભાવ ભાવે પરિણમે એટલે કે સમ્યક દર્શન થાય. તો એવા સમ્યક દર્શન વિના ધ્યાન અને તપ હોતા નથી. સાચું તપ કોને છે? જેને સંવર છે તેને એવું સાચું તપ છે, સમ્યક તપ છે એટલે કે સમ્યક ચારિત્ર છે. ધ્યાન, ચિંતા નિરોધ ધ્યાન, ધ્યાન એ અંતરંગ તપ છે અને એમાં સાથે બાહ્ય તપ પણ હોય છે. ઈચ્છા નિરોધ તપ અને ચિંતા નિરોધ ધ્યાન. તો ઈચ્છા નિરોધ એવું તપ, કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી અને ધ્યાનની દશા છે તો કોઈ વિકલ્પ પણ હોતા નથી. ચિંતા નિરોધ ધ્યાન, તો ધ્યાન સંવરની દશામાં હોય છે. ખરેખર તો સંવર પૂર્વક જ ધ્યાન હોય. સંવર વિના એટલે કે સમ્યક દર્શન વિના એવું ધ્યાન હોતું નથી કે જે ધ્યાનને કારણે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, જે તપને કારણે એને નિજરા થાય છે, એ બધું સંવર વિના હોતું નથી.
જેને આત્માનું ભાન છે તે જીવ જાણે છે કે ચોથે પાંચમે છઠ્ઠે ગુણસ્થાને જેટલો પરનો આશ્રય છૂટે છે અને સ્વભાવનો આશ્રય વર્તે છે તેટલી શુદ્ધતા થાય છે. જેટલો શુભભાવ છે, રાગ છે, એટલો તો બંધ છે, પણ જેટલો પરનો આશ્રય છૂટે છે અને સ્વભાવનો આશ્રય વર્તે છે. પરનો આશ્રય છૂટે છે એ તો નાસ્તિથી કથન કર્યું, પણ સ્વભાવનો આશ્રય વર્તે છે એ અસ્તિપૂર્વક વાત છે. તો જેટલો સ્વભાવનો આશ્રય વર્તે છે અને સ્વભાવનો આશ્રય વર્તે છે તો પરનો આશ્રય છૂટે છે અને એમ થાય છે તો એટલી શુદ્ધતા વધે છે. એ નિજરા છે, ખરેખર તો એ નિજરા છે. શુદ્ધિની વૃદ્ધિ એ નિજરા છે. એટલે સંવરપૂર્વક જ નિજરા હોય છે. અને નિજરામાં ગુરુદેવ સમજાવે છે કે આજે વૈશાખ સુદ ત્રીજનો દિવસ છે. 18 કરોડાકોળી સાગરોપમ પછી પ્રથમ આહારદાન લેનાર ઋષભદેવ ભગવાન મુનિ અવસ્થામાં હતા અને પ્રથમ દાન દેનાર શ્રેયાંશ કુમાર હતા. આ 18 કરોડાકોળી સાગરોપમ પછી એમ શા માટે કહ્યું? એટલા માટે કહ્યું કે ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર થયા અને ઋષભદેવ ભગવાનની પહેલા એની પહેલા જે 24 થઈ એના જે છેલ્લા તીર્થંકર થયા તે પછીથી ઘણો કાળ વીતી ગયો. એટલે 18 કરોડાકોળી સાગરોપમનો કાળ વીતી ગયો ત્યારે ત્રીજા આરામાં ઋષભદેવ ભગવાન પહેલા તીર્થંકર થયા અને એમને આહારદાન શ્રેયાંશ કુમારે આપ્યું. ઋષભદેવ ભગવાન મુનિ અવસ્થામાં હતા અને એમને પ્રથમ દાન દેનાર શ્રેયાંશ કુમાર હતા. તો એ દાન જે દિવસે દીધું એ વૈશાખ સુદ ત્રીજનો દિવસ હતો. એટલે ગુરુદેવ કહે છે કે તે આજનો દિવસ છે. તેમણે આહારદાન આપ્યું અને નિજરા કેમ થઈ તે નિજરાનું સ્વરૂપ બતાવે છે. એમણે આહારદાન આપ્યું અને એમને નિજરા થઈ શ્રેયાંશ કુમારને, એ જે બધી વાત આવે છે તો અહીંયા એ નિજરાની વાત લીધી છે કે એ નિજરાનું સ્વરૂપ બતાવે છે. બહિરંગ તપથી નિજરા થઈ એમ કહેવું તે નિમિત્તનું કથન છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપી છે, સંયોગ ઉપરની રૂચિ છૂટી ગઈ છે અને પુણ્ય પાપનું સ્વામીપણું પણ છૂટી ગયું છે. પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, શુદ્ધ સ્વરૂપી છે. હવે જ્યારે સંયોગ ઉપરની દ્રષ્ટિ છૂટી છે એની રૂચિ પણ રહી નથી. સંયોગ સંયોગના કારણે છે, સંયોગ પોતાની સમીપમાં છે પણ સંયોગ પોતાને સ્પર્શતો નથી. આવી જેને દ્રષ્ટિ થાય એને સંયોગ ઉપરની રૂચિ છૂટી જાય છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ જેને છે એને સંયોગ ઉપરની દ્રષ્ટિ કે સંયોગની રૂચિ હોતી નથી. અને એમ છે તો પછી એને શુભાશુભ ભાવનું સ્વામિત્વ પણ હોતું નથી, એટલે કે પુણ્ય પાપનું સ્વામિત્વ પણ છૂટી જાય છે. સમ્યક દ્રષ્ટિ છે, નબળાઈના કારણે શુભભાવ આવે છે પણ એનું એને સ્વામિત્વ નથી, સ્વામીપણું નથી. એનાથી પોતાને લાભ છે એવું તો માનતા જ નથી, પણ એ શુભભાવ મારો છે એમ પણ પોતાને નથી. પોતાની પુરુષાર્થની નબળાઈને લીધે એવો શુભભાવ આવ્યો છે. અશુભભાવ તો ભાગ્ય જ હોય છે, પણ શુભભાવ આવે છે તો એનું પણ એને સ્વામિત્વ નથી. ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ હોય છે. છઠ્ઠે ગુણસ્થાને સામાન્ય રીતે અશુભભાવ હોતો નથી, હોય તો અતિ 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 અલ્પ મંદ હોય છે, પણ એનું સ્વામિત્વ તો હોતું નથી, એનું સ્વામીપણું છૂટી ગયું છે. પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધાપૂર્વક પોતાનો સ્વભાવ પોતાના અનંત ગુણને અનુસરીને જે ભાવ, એ સ્વભાવ તો એ પરિપૂર્ણ છે. તો પરિપૂર્ણ સ્વભાવની
શ્રદ્ધાપૂર્વક અને એવી પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધા તો સમ્યક દ્રષ્ટિને થાય છે. સમ્યક દર્શન થયું છે, આત્માની અનુભૂતિ છે, સ્વનો અનુભવ થયો છે, તો એ પોતે પોતાના સ્વભાવને અનુભવે છે એટલે એવા પોતાના સ્વભાવની એને શ્રદ્ધા થાય છે કે પોતાનો સ્વભાવ પરિપૂર્ણ છે. પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ ભવ્યતા, પૂર્ણ પવિત્રતા, એ બધું પરિપૂર્ણ એના સ્વભાવમાં છે એટલે એવો એનો સ્વભાવ છે. અને એવું શ્રદ્ધાન થયા પછીથી સ્વરૂપને વિશે લીનતા વર્તે છે તો એ વખતે ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે. તો એવા શુદ્ધ ઉપયોગથી નિર્જરા થાય છે, એવા શુદ્ધ ઉપયોગ પૂર્વક નિર્જરા થાય છે. ભાવ આશ્રવનો વ્યય થઈ નિર્વિકારી આનંદનો અનુભવ વધે. આશ્રવ નથી એટલે કે હવે શુભાશુભ ભાવ રૂપ આશ્રવ એને થતો નથી, કેમ કે એનો ઉપયોગ સ્વરૂપ સાથે જોડાયો છે એટલે ઉપયોગ એનો શુદ્ધ છે. તો શુદ્ધ ઉપયોગ છે ત્યારે હવે એને શુભાશુભ ભાવ નથી એટલે ભાવ આશ્રવ નથી. પણ વ્યવહારથી એમ કહેવાય કે ભાવ આશ્રવનો વ્યય થયો. વાસ્તવમાં તો શુદ્ધ ઉપયોગ જ્યારે થયો છે ત્યારે એવા ભાવ આશ્રવ, શુભાશુભ ભાવ જીવને થતા જ નથી. પણ વ્યવહારથી એમ કહેવાય કે ભાવ આશ્રવનો વ્યય થયો એટલે ભાવ આશ્રવનો વ્યયથી નિર્વિકારી આનંદનો અનુભવ વધે તેને શુદ્ધ ઉપયોગ કહે છે. અને એવા શુદ્ધ ઉપયોગથી નિર્જરા થાય છે, અશુદ્ધતા ખસી જવી અને શુદ્ધતા વધવી. અશુદ્ધતા ખસી જવી અને શુદ્ધતા વધવી એવી નિર્જરા છે. પણ એમ કહેવું એ પણ વ્યવહાર છે. અશુદ્ધતા ખસી જવી અને શુદ્ધતા વધવી તે પણ વ્યવહાર છે. ખરેખર તો એનો ઉપયોગ એ વખતે શુદ્ધ છે. શુદ્ધ ઉપયોગ છે તો હવે ભાવ આશ્રવ થતા નથી, સંવરપૂર્વક એને નિજરા થાય છે. આશ્રવ તો થતા નથી પણ ઉલટું નિજરા થાય છે એટલે કે જે પૂર્વે બાંધેલા કર્મ છે એ પણ ખરી જાય છે. જીવને પોતાના પૂર્વે જે ભાવ વિકારી પરિણામ થયા હતા એ ભાવ આશ્રવ અને એને કારણે એને ભાવ બંધ થયા છે. તો એ ભાવ બંધના નિમિત્તે જળ કર્મના બંધ, દ્રવ્ય કર્મના બંધ હોય છે અને એ દ્રવ્ય કર્મ છે એને બીજી કોઈ રીતે જીવ ખસેડી શકે, દૂર કરી શકે એવું થતું જ નથી. કેમ કે દ્રવ્ય કર્મ છે તો પૂતગળના પરિણામ છે એટલે જીવ પોતાના પરિણામ દ્વારા દ્રવ્ય કર્મને ખેરવી નાખે એમ થતું નથી. પણ એનો ઉપયોગ શુદ્ધ હોય છે તો નિજરા થાય છે એટલે કે એની પોતાની દશામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને જ્યારે પોતાની દશા એવી વિદ્રાગી થઈ રહી છે, એવા પરિણામ પોતાના થઈ રહ્યા છે તો સામે પેલા જળ કર્મ છે એ જળ કર્મમાંથી પરમાણુઓ ખરી જાય છે, ખસી જાય છે. એટલે એમ અશુદ્ધતા ખસી જવી અને શુદ્ધતા વધવી એને વ્યવહાર કહેવામાં આવ્યો. આગળ કહે છે, ત્રિકાળી સ્વભાવના આશ્રયે શુદ્ધતા વધે છે અને અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી. વાસ્તવિક સ્વરૂપ તો આવું છે. નિજરાની વાત કરીએ છીએ તો નિજરા એ શુદ્ધ ઉપયોગ છે એટલે શુદ્ધ ઉપયોગ એટલે ત્રિકાળી સ્વભાવનો આશ્રય થયો છે અને એવો ત્રિકાળી સ્વભાવનો આશ્રય થતાં શુદ્ધતા વધે છે. જીવને હવે શુભાશુભ ભાવ રૂપ આશ્રવ છે જ નહીં એટલે પરિણામ કેવા છે, વિતરાગી પરિણામ છે, નિર્મળ પરિણામ થઈ રહ્યા છે એટલે અશુદ્ધતા ઉત્પન્ન થતી નથી એમ શુદ્ધતા વધે છે. નવી નવી અશુદ્ધતા જે ઉત્પન્ન થતી હતી શુભાશુભ ભાવને કારણે, જે નવી નવી અશુદ્ધતા ઉત્પન્ન થતી હતી એ થતી નથી એટલે એને એમ કહેવાય કે અશુદ્ધતા ખરી એમ કહેવાય છે.
લોકો બહારમાં નિદ્રા માને છે. બહારમાં એટલે કે શરીરની ક્રિયા દ્વારા નિદ્રા માને છે, બાહ્ય તપ દ્વારા નિદ્રા માને છે. તો એને વિશે ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે ભાઈ એમ વસ્તુનું સ્વરૂપ નથી. બે કોળિયા ઓછું ખાય અને પેટ ઊંડું રાખે તો અણોદરી તપ કહેવાય ને. એવા અણોદરી તપ દ્વારા નિદ્રા થાય, અથવા તો આજે ખોરાક નથી લેતો ઉપવાસ કરે છે તો નિદ્રા થાય, પણ એમ થતું નથી. કેમ કે એ તો જળની પર્યાય છે. એ ભલે એમ માને પણ એ તો જળની ક્રિયા છે. જળની ક્રિયા દ્વારા ચેતન એવા ભગવાન આત્માને કાંઈ થતું નથી. એને એ વખતે શુભભાવ છે, એને એવો શુભભાવ છે, તો એ શુભભાવથી પુણ્યનો બંધ થાય. એટલે બાહ્ય તપ દ્વારા પુણ્યનો બંધ થાય, કેમ કે બાહ્ય તપમાં શુભભાવ છે, શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ઉપયોગ એ વખતે હોતો નથી. ઉપયોગ સ્વરૂપ સાથે એકાગ્ર થઈ અને રહ્યો છે, સ્વરૂપમાં એકાગ્રતા કરી છે, એવો શુદ્ધ ઉપયોગ થયો છે તો જ નિદ્રા થાય છે. એટલે શુદ્ધ ઉપયોગ નથી અને બાહ્ય તપ છે તો એમાં શુભ ભાવ છે, એને લીધે પુણ્યનો બંધ થાય છે. પણ એમ નથી કે આ જળની ક્રિયા થઈ, એટલે કે શરીરની ક્રિયા એવી થઈ કે જેમાં ખોરાકના પરમાણુ આવ્યા નહીં અથવા ઓછા આવ્યા, એટલે એને નિદ્રા થઈ, એને ધર્મ થયો, એમ નથી. પણ રાગની મંદતા થાય એટલે શુભભાવ છે, એટલે પુણ્યનો બંધ થાય, અને એવા પુણ્યના બંધથી કાંઈ નિદ્રા થતી નથી. રાગની મંદતા થાય એ પણ કાંઈ નિદ્રા નથી. અંતરમાં અકષાય પરિણતિમાં સ્થિરતા થાય તે ભાવ નિર્જરા છે. અંતરમાં અકષાય પરિણતિ, અકષાય પરિણતિ એટલે એને શુભ કે અશુભ ભાવ કાંઈ નથી. અહીંયા તો કષાય લીધા છે એટલે ક્રોધ માન માયા લોભ ના પરિણામ ન થવા. અંતરમાં અકષાય પરિણતિ એટલે ક્રોધ માન માયા લોભ એ અને બીજા નવ પ્રકારના નવ કષાયો, તો એવા પરિણામ જીવને ન થાય. એવા પરિણામ નથી થતા એને નિદ્રા કહી છે. કેમ કે એવા પરિણામ ન થાય એવું ક્યારે બને કે જ્યારે એનો ઉપયોગ સ્વમાં જોડાયો છે, તો સ્વરૂપમાં એનો ઉપયોગ રહ્યો છે, શુદ્ધ ઉપયોગ છે, તો એ ભાવ નિદ્રા છે. એ વખતે સંવરની દશા છે, એટલે સંવર પૂર્વક જ જે નિદ્રા છે એ નિદ્રાને જ સાચી નિદ્રા કહેવામાં આવે છે. એટલે સંવર અને નિદ્રા એની ઘણી વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. અંતરમાં અકષાય પરિણતિમાં સ્થિરતા થાય તે ભાવ નિદ્રા છે. કષાય ઉત્પન્ન થાય, અકષાય પરિણતિ. અકષાય પરિણતિ એટલે એને ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના પેલા નો કષાયો, રતિ અરતિ, ભય જુગુપ્સા, હાસ્ય શોક, પુરુષવેદ સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એવા નવ. તો એવા એક કષાયો, એક કષાય છે જ નહીં એટલે અકષાય પરિણતિ કહેવાય. એવી અંતરમાં અકષાય પરિણતિમાં સ્થિરતા થાય, અંતરમાં સ્થિરતા થાય, કષાય છે નહીં, તો એ વખતે સંવરની દશા છે. અને ત્યારે પૂર્વના કર્મ જે છે એની નિદ્રા થાય છે, એટલે એ ભાવ નિદ્રા છે. જીવોને તત્વની ખબર નથી, અશુભ છોડે અને શુભ કરે તો નિદ્રા માને છે, પણ તે નિદ્રા નથી. અજ્ઞાનીને નવ તત્વનું ભાન નથી અને આત્માનું પણ ભાન નથી, એટલે એ એમ માને છે કે શુભભાવ દ્વારા એને નિદ્રા થાય છે. આત્મામાં એકાગ્રતા વિના અશુદ્ધતાનું ટળવું અને શુદ્ધતાનો ઉત્પાદ થવો કેવી રીતે થાય? આત્મામાં સ્વરૂપમાં એકાગ્રતા વિના અશુદ્ધતાનું ટળવું થાય નહીં, શુદ્ધતાનો ઉત્પાદ થાય નહીં. એટલે બધા તત્વોને યથાર્થ જેમ છે તેમ જાણી શુદ્ધ આત્મામાં સ્થિરતા કરે તો સાચી નિદ્રા થાય છે.
અને તે ભાવ નિદ્રાનું નિમિત્ત પામીને પૂર્વના કર્મો નિરસ્ત થઈ એક દેશ ખસી જાય તે દ્રવ્ય નિદ્રા છે. અહીં નિમિત નૈમિતિક સંબંધ બતાવે છે, આત્મા દ્રવ્ય નિદ્રાનો કરતા નથી. આત્મા દ્રવ્ય નિદ્રાનો કરતા થઈ શકે નહીં, કેમ કે દ્રવ્ય નિદ્રા કર્મના વિશે થાય છે, કર્મના રજકણો એમાં છૂટા પડે છે, તો એ બધું કાર્ય ઉદગળનું છે. તો એવી દ્રવ્ય નિદ્રાનો કરતા આત્મા થઈ શકે નહીં, એટલે આત્મા દ્રવ્ય નિદ્રાનો કરતા નથી. પરમાણુ પરમાણુના કારણે ખરે છે, એના પોતાના કારણે ખરે છે, પણ ભાવ નિદ્રાને નિમિત નૈમિતિક સંબંધ બતાવી ત્રિકાળની આત્મા બંનેથી જુદો છે એમ જ્ઞાન કરાવે છે. ભાવ નિદ્રા અને દ્રવ્ય નિદ્રાને એવો સંબંધ છે કે ભાવ નિદ્રાના નિમિત્તે દ્રવ્ય નિદ્રા થાય છે, પણ એ બંને પર્યાય છે અને એનાથી ત્રિકાળી ભગવાન આત્મા તો જુદો છે એમ જ્ઞાન કરવું. આત્મતત્વ જીવ તત્વ તો એ બંનેથી જુદું છે. હવે બંને વિશે વાત કરે છે. જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ, જીવના આત્માના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ, દયાદાન આદિના પરિણામ, તે ભાવબંધ છે. રાતા ફૂલના નિમિત્તે સ્ફટિક રાતા રૂપે પરિણમે, સ્ફટિકની પાસે લાલ રંગનું ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિકમાં એની ઝાંય પડે એટલે સ્ફટિક લાલ દેખાય, એ લાલ રંગ રૂપે પરિણમે છે. તેમ આત્મા રાગ દ્વેષ મિથ્યાત્વ ભાવ રૂપે પરિણમે છે, તે ભાવ બંધ છે. જો બંધને પહેલા સારી રીતે સમજવાની જરૂર છે, કર્મના બંધ કઈ રીતે છે એ સમજવાની જરૂર છે. જીવને શું, કેમ કે કર્મના બંધ એમાં દ્રવ્ય કર્મ કારણે વળગણા બંધાયને એના સ્કંદ બને ને એની પ્રકૃતિ જુદી જુદી હોય 148 પ્રકારની, એ બધું તો બરાબર સમજાયું, પણ એ તો બધું પૂતગળને વિશે થયું. તો જીવને બંધ કઈ રીતે છે, જીવના બંધને સમજવો પડશે ને. જીવને બંધ કઈ રીતે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં બંધની વાતને સમજાવી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે જીવના મોહ રાગ દ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ તે બંધ છે. હવે જુઓ, જીવના આ મોહ રાગ દ્વેષ વડે જે પરિણામ છે એ સ્નિગ્ધ પરિણામ કયા, સ્નિગ્ધ પરિણામ કઈ, અને સમજાવવું એ છે કે એમાં એ પરિણામ જે થાય છે તો એવા રહી ગયા એમ કહેવું છે, એ બંધ છે. અને એ સ્નિગ્ધ પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણત પૂતગળોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન વિશિષ્ટ શક્તિ સહિત એક ક્ષેત્ર અવગાહ સંબંધ, એટલે પેલા કારણ રજકણો હવે આ જીવના સ્નિગ્ધ પરિણામનું નિમિત્ત પામી અને જીવની સાથે ને સાથે ફરે છે, એક જ ક્ષેત્ર અવગાહ સંબંધ છે. જીવ જ્યાં છે ત્યાં જ એ કર્મ છે, જળ કર્મ એની સાથે હોય છે. એટલે બહુ સ્પષ્ટ કર્યું છે કે એક ક્ષેત્ર અવગાહ સંબંધ અને એનું નામ બંધ છે. એટલે બંને બંધને આચાર્ય ભગવાને તો સમજાવ્યા, પણ હવે અહીંયા સમજવાનું એ છે કે પૂતગળ પરમાણુઓ આ કર્મના પરમાણુઓ એ બંધાય છે એ તો સમજાય છે, પણ જીવને બંધ કયા પ્રકારે છે. તો આચાર્ય ભગવાને એમ કહ્યું કે જીવના મોહ રાગ દ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ તે બંધ છે, એ સ્નિગ્ધ પરિણામ એ જ બંધ છે. અહીંયા એ વાતને ગુરુદેવ સમજાવે છે. અહીંયા કહે છે કે જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ, એમાં દયાદાન આદિના પરિણામ હોય કે પછી એને ક્રોધ માન માયા લોભના પરિણામ હોય, એ બધા પરિણામ એના છે, જીવની પર્યાયમાં થયા છે, તો એ બધા પરિણામ એ સ્નિગ્ધ પરિણામ છે.
તો એવા પરિણામ તે ભાવ બંધ છે અને એને સમજાવવા માટે ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે આ ભાવ બંધ કેવા છે. ભાવ બંધ કયા તો એક શું કેવું છે કે જેમ સ્ફટિકો હોય તો સ્ફટિક તો શુદ્ધ છે, એમાં તો કોઈ રંગ નથી, એ તો નિર્મળ છે. પણ એની પાસે લાલ રંગનું ફૂલ મૂકવામાં આવે તો સ્ફટિકમાં એ ફૂલનો લાલ રંગ દેખાય છે એટલે સ્ફટિક લાલ દેખાય છે. રાતા ફૂલના નિમિત્તે સ્ફટિક રાતા રૂપે પરિણમે છે, લાલ રૂપે પરિણમે છે. છતાંય સ્ફટિક કેવો છે? સ્ફટિક તો નિર્મળ છે. ભલે એ રાતા રૂપે પરિણમી રહ્યો છે એ વખતે, ક્યારે પરિણમી રહ્યો છે એ વખતે કે જ્યારે એની બાજુમાં રાતા રંગનું ફૂલ છે ત્યારે, તો રાતા રંગના ફૂલના નિમિત્તે પર્યાય બદલાય છે સ્ફટિકની. રાતું ફૂલ એ જુદી વસ્તુ છે, સ્ફટિક છે એ જુદી વસ્તુ છે, બે વસ્તુ જુદી છે. બંને વસ્તુ પરસ્પર કોઈ સંબંધ ધરાવે છે એવું તો છે નહીં. બે વસ્તુ જુદી, બે દ્રવ્ય જુદા, પુદ્ગળ છે બંને. પણ છતાંય આ રાતું ફૂલ છે તો સ્ફટિક રાતો દેખાય છે એટલે રાતા રૂપે પરિણમે છે. કઈ ફૂલ સ્ફટિકને રાતું કરે છે એમ નથી, પણ છતાંય સ્ફટિક રાતા રૂપે પરિણમે છે. એટલે વાત આખી એ રીતે સમજાવવી છે કે આ સ્ફટિકનું રાતા રૂપે પરિણમવું એનું પોતાનું પોતાથી સ્વયં થયું છે. દ્રષ્ટાંતને તો પહેલા સારી રીતે સમજવું પડશે ને પ્રભુ, નિતર ક્યાંથી સમજાશે? મૂળ વાત ગુરુદેવ જે સમજાવવા માંગે છે એ વાત સમજવા માટે દ્રષ્ટાંતને પહેલા સમજવાની જરૂર છે કે સ્ફટિક ખરેખર એ રાતું પરિણમી રહ્યું છે તો એ રાતું પરિણમી રહ્યું છે એના પોતાના કારણે એવું પરિણમન એનું થઈ રહ્યું છે, અને એમાં આ રાતું ફૂલ છે એ નિમિત્ત કારણ છે. હવે બીજી વાત કે એ સ્ફટિક હંમેશને માટે રાતું થઈ જતું નથી. સ્ફટિકનું પરિણમન કાયમ રાતું રહેશે નથી થતું. પેલા ફૂલને લઈ લેતા એની પાસેથી ખસેડી લેવામાં આવે તો સ્ફટિક નિર્મળ દેખાય છે ને. એટલે હવે સ્ફટિકનું પરિણમન કેવું થયું? નિર્મળ થયું. તો એવું નિર્મળ પરિણમન પણ સ્ફટિકનું એના પોતાના કારણે છે. એમ નથી કે રાતું ફૂલ લઈ લીધું માટે સ્ફટિક હવે નિર્મળ છે, એમ નથી. એનું પરિણમન પણ સ્વતંત્ર છે. સામાન્ય લોકોને આ વાત બેસવી બહુ કઠણ, એમ લાગે કે આ રાતું ફૂલ મૂક્યું એટલે રાતો થયો અને લઈ લીધું એટલે એ રાતો રંગ ચાલ્યો ગયો. પણ ભાઈ એમાં સમજવાનું એ છે કે એ દ્રવ્ય જુદા છે, આ દ્રવ્ય પેલા દ્રવ્યને રાતું નથી કરતું. એ રાતા રૂપે સ્ફટિક જ્યારે પરિણમે છે તો એ પરિણામ પણ સ્ફટિકના પોતાના છે, અને જ્યારે હવે રાતું ફૂલ એની નજીક નથી અને સ્ફટિક નિર્મળ પરિણમે છે તો એ પરિણામ પણ સ્ફટિકના પોતાના છે. એટલે આ વાતને ખ્યાલમાં રાખીએ તો ખ્યાલ આવે છે કે જીવને જે ભાવ થાય છે આવા બંધનના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ, એવા પરિણામને કારણે બંધ છે. એના પરિણામ જે છે એવા ભાવ, એ ભાવને કારણે એને બંધ થયો છે. અને જેમ સ્ફટિકની રાતા કાયમ રહેતી નથી એવી રીતે આ ભાવ જે બંધ પડ્યો તો એ ભાવ બંધ કાયમ રહેતો નથી. દ્રવ્યબંધની તો પછી વાત કરીએ છીએ, દ્રવ્યબંધ તો સમજાય છે, પણ ભાવબંધને સમજવાનો છે કે ભાવબંધ પણ પછી ક્યાં કાયમ રહે છે. જેમ સ્ફટિક પાછું નિર્મળ પરિણમે છે તો જીવ પણ પાછો પોતે ભાવબંધ વિનાનો નિર્મળ થાય છે, એના વિતરાગી પરિણામ શુદ્ધ પરિણામ થઈ જાય છે, એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ બધી વાત નિજરામાં કરીને એટલે બંધનું સ્વરૂપ કેવું છે, શું બંધાયું, જીવને વિશે શું બંધાયું. બંધ બંધ કર્મના બંધની વાત કરે છે, કર્મબંધને સમજવાની જરૂર છે. જીવે શું એમાં બાંધ્યું શું છે? કાંઈ બાંધ્યું નથી. એ કર્મના પુદ્ગળો એના પોતાના કારણે બંધાયા છે. જીવના ભાવ એ જીવના છે, અને જીવના ભાવરૂપ જે મલિનતા આપણે જે કહીએ છીએ તો એ પણ કેવી છે, એ પણ કેવી છે? એ રાતા ફૂલના નિમિત્તે સ્ફટિક રાતો થાય છે એના જેવી છે.
તો હવે ગુરુદેવની વાતને બરાબર સમજીએ કે જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ દયા દાન આદિના પરિણામ તે ભાવબંધ છે. રાતા ફૂલના નિમિત્તે સ્ફટિક રાતા રૂપે પરિણમે છે તેમ આત્મા રાગ દ્વેષ મિથ્યાત્વ ભાવ રૂપે પરિણમે છે તે ભાવબંધ છે. તે ધર્મ નથી તેમજ ધર્મનું કારણ નથી. પેલા રાતા ફૂલના નિમિત્તે સ્ફટિકનું પરિણમન જે થયું એ રાતાપણે પરિણમન થયું, તો અહીંયા આ જે રાગ દ્વેષ મિથ્યાત્વના ભાવ એને કારણે એને ભાવબંધ છે. એટલે આ ભાવબંધ પણ કાયમી વસ્તુ નથી. ભાવબંધ પણ કાયમી વસ્તુ નથી એમ ગુરુદેવનું સમજાવવું છે. એટલે એ ધર્મ નથી તેમજ ધર્મનું કારણ પણ નથી. ભાવબંધ આવો થયો તો પછી કહે છે કે ભાવબંધનું નિમિત્ત પામીને કર્મવર્ગણાઓનો જીવના પ્રદેશો સાથે પરસ્પર એક ક્ષેત્ર અઘરા સંબંધ થવો તેને દ્રવ્યબંધ કહે છે. અને એવો દ્રવ્યબંધ થયો છે તો એમાં જે જાતના કર્મના રજકણો આવે છે તો એ પ્રમાણે એવી કર્મની પ્રકૃતિઓ છે. 148 પ્રકારની કર્મની પ્રકૃતિ હોય છે. પછી જેટલા પ્રમાણમાં આવે છે એ પ્રદેશબંધ છે. અને પછી જે રીતે કષાય થયા છે, તીવ્ર કે મંદ થયા છે, એ પ્રમાણે એને સ્થિતિ અને અનુભાગને બંધ પડે છે એમ કર્મનો બંધ છે. બંધની અંદર બધી ચારે ચાર વસ્તુ હોય છે. આશ્રવ અને બંધમાં ફેર શું પડે છે? આશ્રવમાં કારણે રજકણોનું આવવું થયું તો પછી આવ્યું એટલે બંધાઈ ગયું. તો કે બંધાયું ત્યારે જ કહેવાય છે કે જ્યારે એનો ભાવ એમ થઈ અને ભાવ બંધ થયો એટલે નક્કી થયું કે એને પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાગ એમ ચારે ચાર પ્રકારથી બંધ પડ્યો ત્યારે એ બંધ કહેવાય. આશ્રવમાં તો આવ્યા, દ્રવ્ય આશ્રવ કહીએ અને દ્રવ્ય બંધ એમાં ફેર આ પડે છે તો એ બંધની વાત થઈ. હવે મોક્ષની વાત કરે છે કે જીવને પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. મોક્ષ મોક્ષ એટલે મુક્ત દશા, પૂર્ણ શુદ્ધ દશા. જીવને પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વભાવની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. તે આત્માની દશા છે, તે ભાવ મોક્ષ છે. તેનું નિમિત્ત પામીને કર્મનો સર્વથા પ્રકારે સંબંધ છૂટવો તે દ્રવ્ય મોક્ષ છે. આવા ભાવ મોક્ષનું નિમિત્ત પામીને કર્મનો સર્વથા પ્રકારે સંબંધ છૂટવો તે દ્રવ્ય મોક્ષ છે. અહીં જીવના ભાવ સાથે કર્મોની પર્યાયનો નિમિત્ત નૈમિતિક સંબંધ રાખ્યો છતાં એકને લીધે બીજો નથી, એકને લીધે બીજો નહીં, પણ બંને સ્વતંત્ર છે. જીવના ભાવ સાથે કર્મની પર્યાયનો જે સંબંધ છે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, કેમ કે જીવના ભાવ એટલે ચૈતન્યને વિશે થતા પરિણામ છે અને કર્મની પર્યાયો એ જડને વિશે થતા પરિણામ છે. એટલે બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ રાખ્યો છતાં પણ એ સંબંધ ખરેખર કોઈ એકને કારણે બીજામાં થાય છે એમ નથી, એકને લીધે એવા પરિણામ થાય છે એમ નથી, બંને સ્વતંત્ર છે. એટલે સાતે સાત વસ્તુની અંદર જીવમાં અને કર્મમાં જે થાય છે તે બધું સ્વતંત્ર છે. બાકીના બધા પૂતગલો સાથે તેમજ અજીવ સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ ઉડાડ્યો છે. એટલે કર્મના પૂતગળ જ લીધા છે, કર્મના પૂતગળો સિવાય બીજા પૂતગળોની વાત અહીંયા નથી. એ કર્મની સાથે એને એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે જીવને એવા શુભભાવ થાય છે તો પુણ્ય, તો એટલે એ પૂતગળ કર્મને રજકણો એવા સાતા વેદનીને આવે તો એ પુણ્ય. એવી જ રીતે બધાને વિશે લીધું, સાતે સાતને વિશે લીધું, તો એ કર્મ સાથે એટલે કર્મના જે પરમાણુ છે એને માટે લીધું છે. પણ બીજા અનેક પ્રકારના પૂતગળો છે તો બાકીના બધા પૂતગળો સાથે એવો સંબંધ નથી, તેમજ બીજા અજીવ એટલે પૂતગળ સિવાયના બીજા ચાર અજીવ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય
આકાશ અને કાળ, તો એની સાથે એવો નિમિત નૈમિતિક સંબંધ ઉડાડ્યો છે એટલે નથી. આત્મા જાણનાર છે અને બધા અજીવો જ્ઞેય માત્ર છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે અને બધા જ્ઞેયને જાણે છે, તો બધા અજીવો છે એ પણ જ્ઞેય છે, એના જ્ઞાનનું જ્ઞેય છે. દુકાન, વૈરા, છોકરા, પૈસા, શરીર, મકાન આ બધા સાથે નિમિત નૈમિતિક સંબંધ લીધો નથી, માત્ર કર્મના રજકણો સાથે, કર્મ સાથે નિમિત નૈમિતિક સંબંધ લીધો છે. શેનો? જીવના જે ભાવનો, આ સાત જે ભાવ કયા એનો. પણ આ બધા સાથે એવો સંબંધ લીધો નથી. એ બધા સાથે શું છે સંબંધ? તો કે એના જ્ઞાનનું જ્ઞેય છે, માત્ર જ્ઞાન જ્ઞેય સંબંધ છે. બીજા બધા પરમાણુઓના સ્કંધ છે એની સાથે જીવને જ્ઞાન જ્ઞેય, એટલે એના જ્ઞાનનું એ જ્ઞેય છે એવો સંબંધ છે. અને એમ બતાવીને સંયોગ બુદ્ધિ એટલે કે નિમિત્ત આધીન બુદ્ધિ ઉડાડી છે. આવું જ્ઞાન કરાવીને સંયોગ બુદ્ધિ એટલે નિમિત્ત આધીન બુદ્ધિને ઉડાડી છે. પુણ્ય પાપ આશ્રવ બંધ વિકાર છે તે આત્માનું સ્વરૂપ નથી, અને સંવર નિદ્રા મોક્ષ એક સમય પૂરતી અવસ્થા છે, અને આત્મા ત્રિકાળી શુદ્ધ છે એમ બતાવી પર્યાય બુદ્ધિ ઉડાડી છે અને સ્વભાવ બુદ્ધિ કરાવી છે. પર્યાય બુદ્ધિ ઉડાડી છે એટલે કે જીવને આવી જ પર્યાય બુદ્ધિ અનાદિની ચાલી આવે છે અને એને સ્વભાવનું લક્ષ્ય જ થતું નથી, તો એને સાચી બુદ્ધિ, સાચું જ્ઞાન કરાવ્યું છે, સમ્યક જ્ઞાન કરાવ્યું છે. આમ સમજી જે શુદ્ધ સ્વભાવનું અવલંબન લે છે તેને સંવર નિર્જા પ્રગટે છે, અને પૂર્ણ એકાગ્રતા થતા, પોતાના સ્વરૂપને વિશે પૂર્ણ એકાગ્રતા થતા પછી મોક્ષ દશા, ભાવ મોક્ષની દશા પ્રગટે છે. એટલે મોક્ષ દશા છે, ભાવ મોક્ષની દશા એ જીવની છે. એ અસ્થિપૂર્વક વિચાર કરીએ તો એવી દશા થાય છે તો શું થાય છે? એને અનંત ચતુષ્ટય પ્રગટે છે, કાયમને માટે, હંમેશને માટે શાશ્વત સુખ, અવ્યાવાદ સુખ, આનંદ શાંતિની દશા એની થઈ જાય છે. કર્મ ગયા એ તો નાસ્તિથી વાત કરી, કર્મ રહિત થયા એ તો નાસ્તિથી વાત કરી, પણ જીવે શું પ્રગટ કર્યું, શું પ્રાપ્ત કર્યું? તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને, પોતાના પૂર્ણ સ્વભાવને પોતે પ્રગટ કર્યો છે. ગુરુદેવ કહે છે કે ધર્મ વિવેકથી પ્રગટે છે, એટલે કે જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને જાણવું જોઈએ, અને જાણ્યા પછીથી પોતાને માટે હેય શું છે, ઉપાદેય શું છે એવો એને વિવેક હોવો જોઈએ, શું હેય છે, શું ઉપાદેય છે. તો એમ ધર્મ વિવેકથી પ્રગટે છે. આમ નવ તત્વનો વિવેક એટલે ભેદ જ્ઞાન કરવું જોઈએ. તો એ રીતે આ 108મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. એ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 109 છે તે આપણે લઈએ. જીવા સંસારથા નિવાદા ચેદણ પગ્ગા દુવિહા ઉવ ઓગ લખણાવીય દેહાદેહપ વિચારા. સંસ્કૃતમાં ગાથા છે. જીવાહા સંસારસ્થા નિર્વૃતા ચેતનાત્મક દ્વિવિધા ઉપયોગ લક્ષણા અપી ચ દેહાદેહ પ્રવિચારા. ગુજરાતીમાં ગાથા છે. જીવો દ્વિવિધ સંસારી સિદ્ધો ચેતનાત્મક ઉભય છે, ઉપયોગ લક્ષણ ઉભય એક સદેહ એક અદેહ છે. હવે જીવ પદાર્થનું વ્યાખ્યાન વિસ્તારથી કરવામાં આવે છે, અને એમાં કહે છે કે જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ, અને બંને ચેતનાત્મક છે. ચેતનાત્મક ઉભય છે એટલે બંને ચેતનાત્મક છે, બંને ઉપયોગ લક્ષણ છે, બંનેને ઉપયોગ લક્ષણ છે. કોને? સિદ્ધ જીવ હોય અને સંસારી જીવ, બંને ચેતન છે, બંનેનું ઉપયોગ લક્ષણ છે.
પણ એક સદેહ છે એટલે સંસારી છે, દેહ સહિત છે અને સિદ્ધ છે તે દેહ રહિત છે. બહુ સહેલી ગાથા છે. અહીંયા અન્વયાર્થમાં કહે છે કે જીવા દ્વિધા, જીવો બે પ્રકારના છે, સંસારસ્થા નિવૃતા, સંસારી અને સિદ્ધ. ચેતનાત્મક કા એટલે તેઓ ચેતનાત્મક એટલે ચેતન સ્વભાવવા, અપીચ તેમજ ઉપયોગ લક્ષણા એટલે ઉપયોગ લક્ષણ વાળા છે. જીવો બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. તેઓ ચેતનાત્મક એટલે કે ચેતન સ્વભાવ વાળા તેમજ ઉપયોગ લક્ષણ વાળા છે. ઉપયોગ લક્ષણ જ્ઞાન દર્શનનો ઉપયોગ એમને છે. વળી આગળ કહે છે કે દેહાદેહો પ્રવિચારા એટલે સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત દેહ સહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહીં વર્તનારા અર્થાંત દેહ રહિત છે. સંસારી જીવો દેહ સહિત છે, સિદ્ધ જીવો દેહ રહિત છે. ટીકામાં અમૃતેન્દ્રાચાર્ય ભગવાન કહે છે કે આ જીવના સ્વરૂપનું કથન છે. જીવો બે પ્રકારના છે. પહેલું સંસારી અર્થાંત અશુદ્ધ, સંસારી અર્થાંત અશુદ્ધ, અને બીજું સિદ્ધ અર્થાંત શુદ્ધ. તે બંને ખરેખર ચેતના સ્વભાવવાળા છે અને ચેતના પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થવા યોગ્ય એટલે ઓળખાવા યોગ્ય છે. ચેતના ઉપયોગ વડે એ ઓળખાય એવા છે. ચેતનાનો પરિણામ તે ઉપયોગ, ચૈતન્ય અનુવિધાય પરિણામ તે ઉપયોગ, તો એ ઉપયોગ દ્વારા ઓળખાય છે. તેમાં સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાંત દેહ સહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહીં વર્તનારા અર્થાંત દેહ રહિત છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાર નંબર 36, વૈશાખ સુદ 3 દિવસનું જ પ્રવચન છે. એમાં કહે છે કે જીવ પદાર્થનું વ્યાખ્યાન કરવામાં આવે છે જેમાં જીવનું સ્વરૂપ નામ માત્ર કરીને બતાવવામાં આવે છે. જીવ બે પ્રકારે છે. સંસારમાં રહેવાવાળા જીવ અશુદ્ધ છે અને મોક્ષ અવસ્થાને પ્રાપ્ત થયેલા જીવ સિદ્ધ છે. નિગોદથી લઈને 14મા ગુણસ્થાન સુધીના જીવો સંસારી છે એટલે શરીર સહિત છે ત્યાં સુધી એ સંસારી. સંસાર છૂટે ત્યારે મુક્ત થાય એ સિદ્ધ. મુક્તિમાં સંસાર નથી અને સંસારમાં મુક્તિ નથી. સંસારની પર્યાય સમજાવે છે તો કહે છે કે એમાં બૈરા છોકરા તે સંસાર નથી. સંસાર શું? જીવનો સંસાર એ કઈ એના કુટુંબીજનો નથી. જીવનો સંસાર એના કુટુંબીજનો નથી. મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન સંસારી છે. જો સિમંદર ભગવાનને પણ સંસારી કહ્યા કેમ કે હજી 13મા ગુણસ્થાનની દશા છે, શરીર સહિત છે, 4 કર્મ બાકી છે માટે સંસારી છે એમ નથી. કોઈ એમ કે 4 અઘાતી કર્મ હજી બાકી છે, અરિયંત પરમેશ્વર છે ને તીર્થંકર ભગવાન છે, 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, 13મા ગુણસ્થાનની દશા છે એટલે 4 અઘાતી કર્મ બાકી છે એટલે સંસારી છે એમ નથી. સંસારી કેમ છે એ વાત ગુરુદેવ સમજાવે છે કે કેવળ જ્ઞાન આદિ પ્રગટવા છતાં પ્રતિજીવી ગુણો યોગ ક્રિયાવતી કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ વગેરેની અશુદ્ધતા છે. શા માટે સંસારી છે? શરીર છે એટલે શરીર તો જીવથી જુદું છે, જીવથી શરીર તો જુદું છે એટલે સંસારી કહેવાય. 4 અઘાતી કર્મોની વાત કરીને અઘાતી કર્મો તો જીવથી ખરેખર તો જુદા છે, કર્મ કર્મમાં રહ્યા તો પછી એને સંસારી કેમ કહ્યા? અહીંયા તો જીવને સંસારી કહ્યો છે. તો કહે છે કે કેવળ જ્ઞાન તો પ્રગટ થયું છે, પ્રભુને અરિયંત પરમેશ્વર થયા છે, બરાબર છે બધી વાત, પણ છતાં હજી શું છે? તો કે પ્રતિજીવ ગુણો યોગ ક્રિયાવતી કરતા કર્મકરણ સંપ્રદાન અપાદાન અધિકરણ વગેરેની અશુદ્ધતા છે. આ બધી અશુદ્ધતા છે. હજી કરતા
કર્મ કરણ કર સંપ્રદાન અપાદાન અધિકરણ એવા છ અને ક્રિયાવતી શક્તિ એટલે ક્ષેત્રાંતર પણ થાય છે અને પ્રતિજીવી ગુણો યોગ આ બધી અશુદ્ધતા છે અને એ અશુદ્ધતા એ કર્મને કારણે નથી પણ એ પોતાને લીધે છે જીવને એવી અશુદ્ધતા પોતાને લીધે છે જીવના કારણે એ સંસાર છે કર્મને લીધે સંસાર નથી જીવનો સંસાર જીવને લીધે છે આ બધું જીવનું પોતાનું પોતાને કારણે છે એ કર્મને લીધે છે એમ નથી જીવના કારણે સંસાર છે કર્મને લીધે સંસાર નથી નિગોદમાં હોય કે ચૌદમા ગુણસ્થાને હોય તો પણ જે અશુદ્ધતા છે તે જીવની યોગ્યતાથી છે નિગોદમાં હોય કે ચૌદમા ગુણસ્થાને હોય તો ચૌદમા ગુણસ્થાને હવે અશુદ્ધતા તો કાંઈ બાકી રહી નથી પણ જે આ બાકી રહ્યું છે એની વાત કરી એટલી તો એ કોને કારણે છે પોતાને કારણે છે જીવની એ યોગ્યતા છે એ જીવનો ભેદ છે પોતાના સ્વભાવને ચૂકીને થતી અશુદ્ધતા છે પૂર્ણ સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે સિદ્ધ દશા છે સંસારમાં રહેલો જીવ અશુદ્ધ છે તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ એનો વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું હવે સુખધામ બોલીએ સુખધામ અનંત સુસંત ચરી